નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં મંતવ્યમાં હું હિના આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જે રીતે આપણે હવે વિશેષ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે, પ્રાથમિક જે મુદ્દાઓ છે, પ્રાથમિક સુવિધા સમસ્યાના જે મુદ્દાઓ છે, જેનાથી જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ બધાની વચ્ચે વિકાસની વાતો કરતા નેતા કેટલા સફળ છે? હાલની પરિસ્થિતિ જોતા લોકોના મંતવ્ય જાણ્યા બાદ દરેક બાબતે ગુજરાતની જનતા ત્રાહિમામ પુકારતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતી પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. ઉનાળાની તો હજુ શરૂઆત જ છે ત્યારે ગુજરાતની જનતા હવે પાણી માટે વલખા મારી રહી છે. પાણી તો ઠીક, પીવાના પાણી માટે પણ હવે તેઓને વલખા મારવા પડે છે. રોજગારીના અભાવે લાખો યુવાનો બેકાર થઈ ગયા છે, આમ તેમ તેઓ નોકરી માટે રખડવું પડે છે. શિક્ષણના ખાનગીકરણથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જગતના તાત ગણાતા ખેડૂતો પણ હાલ કફોડી હાલતમાં જીવી રહ્યા છે. સિંચાઈ માટે તેઓને પણ પાણી નથી આપવામાં આવતું. શહેરી વિસ્તાર તો ઠીક, ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની પણ અસુવિધા જોવા મળે છે. હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક એવા રસ્તાઓ છે જે પાકા કરવામાં નથી આવ્યા. શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં 100 રોડ સજાવવામાં તો આવે છે, પરંતુ એ સજાયેલા રોડ ફક્ત અઠવાડિયું ચાલે છે અને જ્યાં હોય ત્યાં ચોમાસા બાદ શું ચોમાસું ન આવે તો પણ ભૂવા પડેલા જોવા મળે છે. આ છે આપણા વિકાસની કફોડી સ્થિતિ. તો આવો જાણીએ કે દાહોદવાસીઓ શું મંતવ્ય રાખી રહ્યા છે આ મુદ્દા પર. ચૂંટણીઓ જ્યારે લોકસભાની થઈ રહી છે ત્યારે દાહોદના લોકોનું શું મંતવ્ય છે, કેટલા વિકાસના કામો થયા છે, કયા વિકાસના કામો હજી થવા જોઈએ, શિક્ષણ બાબતે તેમનું શું મંતવ્ય છે, આવો જાણીએ દાહોદના લોકોથી તેમનું શું કહેવું છે. શું કહેવું છે આપનું દાહોદના એક નાગરિક તરીકે? આપનું શું મંતવ્ય છે કે દાહોદ જિલ્લામાં શિક્ષણના, વિકાસના, પાણીના કયા કામો થયા છે, કઈ સમસ્યા છે? પાણીની વાત કરીએ તો દાહોદ જિલ્લા, આપણે દાહોદ શહેરના અંદર જ્યારે અહીંયા 2-3 દિવસે 3-4 દિવસે નળ આવતા હતા ત્યારે અહીંયા કડાણાની યોજના લાવવામાં આવી અને કડાણાની યોજના લાવી આજે ઘરે ઘરે પાણી હોવાથી, એટલે પાણીની જે સમસ્યા હતી તેનાથી મોદી સરકારે પાણીની સમસ્યા હલ કરી છે. અને હમણાં સિંચાઈ માટેની વાત કરીએ આપણે તો ગામડે ગામડે સિંચાઈનું પાણી મળે તેના માટે હાપેશ્વર નદીથી પાણી આપવાની પણ મોદી સરકારે જાહેરાત કરી છે. ઓકે, આપનું શું કહેવું છે? દાહોદ જિલ્લામાં કયા વિકાસના કામો થયા છે અને હજી કયા કામો થવા જોઈએ? દાહોદ જિલ્લામાં સૌથી પહેલાં તો ઝાયડસ હોસ્પિટલ બની છે, તેના લીધે ગામડાથી આવતા દર્દીઓને જે પહેલાં બરોડા, અમદાવાદ ત્યાં સારવાર માટે જવું પડતું હતું ને રસ્તામાં એમનું કરુણ મોત થતું હતું, એના બદલે હવે દાહોદમાં એમને તાત્કાલિક સારવાર મળી રહે છે અને એ મૃત્યુનો દર ઘટતો જાય છે. ઝાયડસ હોસ્પિટલ બની છે, આપના દૃષ્ટિએ વિકાસના એવા કયા કામો છે કે જે થઈ ગયા છે અને હજી બીજા કયા કામો છે જે બાકી છે? કામોમાં તો એવું છે કે જે 55 વર્ષથી જે પેન્ડિંગ કામ હતા એ 5 વર્ષમાં જસવંતસિંહ ભાભોર સાંસદ તરીકે બધા પેન્ડિંગ કામ પૂરા કર્યા છે અને જે ફ્યુચરની જે યોજનાઓ છે એ બી એમણે ઘણી બધી યોજનાઓ હમણાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જઈ રહ્યા છે. એમાં જે આપણે GSPC નો ગેસ લાઇનનું કનેક્શન છે એ બી ગોધી રોડમાં સ્ટાર્ટ થઈ ગયું છે કનેક્શન અને વપરાશ પણ ચાલુ થઈ ગયો છે એનો. અને ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ, પાણીની જે સમસ્યા હતી એમાં હાપેશ્વર યોજનાનું પાણી અને સિંચાઈ માટે છે જે પીવા માટે જે પણ યોજનાઓનું બધું ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે યોજનાઓ. એમ હવે જે નવી સરકાર આવે અને આગળનો જે પ્રોજેક્ટ પ્લાનિંગ હોય એ પ્રમાણે લઈને આવે. હમણાં તો કામ સારા થયા છે, 5 વર્ષમાં બેસ્ટ છે એમ. આપની દ્રષ્ટિએ દાહોદ જિલ્લામાં રોડ રસ્તાની સ્થિતિ કે બીજી સમસ્યાઓ શું છે કે કઈ રીતના કામો થયેલા છે આપ શું કહેશો? મારી દ્રષ્ટિએ દાહોદ જિલ્લામાં રોડ રસ્તાઓની જે સ્થિતિ આગલા 5 વર્ષે જે હતી એને હમણાંના જે 55 વર્ષ બાદ જે જોવામાં આવે છે એ મારી સ્થિતિ બહુ સારી છે. જે કોંગ્રેસની સરકારના અંદર જે થતું હતું બરાબર એના કરતાં અમારા હમણાં રોડ અને રસ્તાઓ બહુ સારા છે ને અગાઉ બી અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ અગર પાછા આવી જશે તો એના કરતાં બહુ સારી સ્થિતિ થઈ શકે છે. ઓકે, રોડ રસ્તાઓના કામને બધી સ્થિતિ અગાઉ કરતાં સારી છે. એક ખેડૂત તરીકે આપનું શું કહેવું છે? ખેડૂતો માટે જિલ્લામાં ને સરકારે શું કર્યું છે ને એ કામોથી તમે ખુશ છો કે કેમ, ને ખેડૂતો માટે શું યોજનાઓ લાયા છે ને બીજું શું કરવું જોઈએ સરકારે, આપનું શું કહેવું છે? ખેડૂતો માટે તો એવું છે કે જે હમણાંના ખાતાની અંદર જે આપણે પ્રધાનમંત્રી સાહેબે જે એમના ખાતામાં જે પૈસા આપ્યા છે
એ એમને મળે છે અને બીજા એવા સારા એવા કામ કરશે જેથી કરીને આવતા ખેડૂતોને લાભ મળશે અને પૂરેપૂરો એમને જે બી યોજના જે એમને મળશે એ એમને 100% આપશે અને અમારા ભાભોર સાહેબ જે કેન્દ્રીય મંત્રી જે ખેડૂતો માટે જે કામ કરી રહ્યા છે એ બહુ સારું છે અને એમને જે બી લાભ હશે એ ખેડૂતોને 100% મળશે. શિક્ષણ ક્ષેત્રે આપનું શું કહેવું છે? દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શું થયેલું છે? નવી શાળાઓ ખુલી, વડા ખુલ્યા, તમારું શિક્ષણ નીતિ બાબતમાં શું કહેવું છે? શિક્ષણ ક્ષેત્ર માટે અમને ખૂબ જ સારી વ્યવસ્થા છે. જે મધ્યાહન ભોજન છે એ તદ્દન સારું આપે છે. દૂધની ક્વોલિટી અમને જે પહેલાં કરતાં જે દૂધની ક્વોલિટી મધ્યાહન ભોજનમાં આપવાની તદ્દન ખૂબ જ સરસ અને ફ્લેવરવાળી છે. પ્લસ 1-8 ધોરણ સુધી કરવામાં આવેલા છે. પ્લસ દરેક વિદ્યાર્થીને ચોપડા બધું ફ્રીમાં આપવામાં આવે છે સરકાર તરફથી. સારા વ્યવસ્થા અને કપડાં ડ્રેસ બધું સારું આપવામાં આવે છે. એક આમ નાગરિક તરીકે તમારી સરકાર પાસે શું અપેક્ષા છે કે હજી સરકારે વધુ શું સારા કાર્યો કરવા જોઈએ જેનાથી જિલ્લાનો વધુ વિકાસ થઈ શકે? એક તો સૌથી પહેલાં દાહોદ જિલ્લા જેવા બેકવર્ડ એરિયામાં તમે સ્માર્ટ સિટી આપીને એક ઉત્તમ કામ કર્યું છે કે આજુબાજુના જે બીજા બેકવર્ડ જિલ્લા છે MP રાજસ્થાન ટચના એ લોકો પણ આનો વિકાસનો લાભ લઈ શકે. બીજું રસ્તા પાણીની જે ભૂતકાળમાં સમસ્યા હતી એ સમસ્યા બહુ સારા એવા હદે સરકાર સમાપ્ત કરવામાં કામયાબ થઈ છે ને આગળ પણ હજી 5 વર્ષ એટલે બહુ જૂના કામો પેન્ડિંગ હતા એ 5 વર્ષમાં પૂરા થઈ શકે પોસિબલ નહોતું. એટલે 5 વર્ષમાં જેટલું થયું એમનાથી બન્યું એટલું સારું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે ને હજી આગળ એ જ સેમ પ્રયત્ન ચાલુ રહેશે સાહેબનો. કેમ કે એક નોર્મલ માણસને પાસપોર્ટ જેવી નાની વસ્તુ, પાસપોર્ટ બનાવવા માટે વડોદરા 3-4 હજાર રૂપિયાને દિવસ બગાડીને જવું પડતું હતું, તેની જગ્યાએ આજે દાહોદ ખાતે પાસપોર્ટ ઓફિસ હોય ને લોકોને 1/2 કલાકમાં પોતાનું કામ કરી પતી જાય અને લોકો પોતાના કામ ધંધે પરત ફરી શકે. એજ્યુકેશનલી મેડિકલ કોલેજ એટલે દાહોદ જિલ્લાના માટે તો બહુ ગર્વની વાત છે કે મેડિકલ કોલેજ દાહોદને આપી. એના પછી હેલ્થ કેર માટે બહુ સારું છે કે ઇવન દાહોદ સિટી માટે નહીં, આ હેલ્થ કેર દાહોદ સેન્ટર છે રાજસ્થાન MP ને એવા બહુ બધા ગામો માટે કે જે લોકો વડોદરા અમદાવાદ નથી જઈ શકતા અને વડોદરા અમદાવાદ જેવી ફેસિલિટી દાહોદને મળે છે ને ભવિષ્યમાં બી આના કરતાં સારું કામ દાહોદમાં થશે એવું જોવાય છે. શિક્ષણનું સ્તર જોઈએ તેટલું લથડતું જ જાય છે. સરકાર ડ્રોપ આઉટ રેશિયોની વાત કરે છે કે બધા બાળકોને તમામ બાળકોને અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ. તો મારું સરકારને એવું કહેવું છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદાઓ કરે છે, વાત સાચી છે, વાયદાઓ થવા જોઈએ, પણ વાયદાઓ થતાની સાથે કે જે ખરેખર તકલીફ પડી રહી છે બાળકોને શિક્ષણના અંદર એ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. ફી મુદ્દો સરકારે કીધું હતું કે અમે કોર્ટમાં ગયા, આ ગયા, મંડળવાળા કોર્ટમાં ગયા, પણ કોઈ નિવડો એનો આવતો નથી. બાળક પહેલા ધોરણથી ભણવા મૂકે છે વાલી ત્યારે પહેલા ધોરણથી માંડીને અને 12મા સુધીને 12મા પછી ઉચ્ચ અભ્યાસ માટે પણ એને મોટી ફીઓ ભરવી પડે છે. દાહોદ જિલ્લો એ આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે, તેમ છતાં દાહોદથી માંડીને ગુજરાતના છેવાડા સુધી પણ કોઈપણ બાળકને મફત શિક્ષણ આપવામાં નથી આવતું. ગુજરાત સરકારે RTEનો જ્યારે નિયમ બનાવ્યો ત્યારે તમામ બાળકોને મફત શિક્ષણ આપવાનો કરાર કરવામાં આવ્યો, પણ મંડળ એ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના અંદર જઈને અને કેસને દબાવી દેવામાં આવ્યો. બાળકો આજે 8મા ધોરણની જે દીકરીઓ છે 8થી લઈને 12 ધોરણ સુધીની અને ઉચ્ચ અભ્યાસ માટે છોકરીઓ માટે મફત શિક્ષણનો જ્યારે નિયમ બન્યો છે એ મફત શિક્ષણના નિયમના અંદર પણ વાલીઓ, કાયદેસર મંડળો અને સ્કૂલની મોટી જે સંસ્થાઓ છે કાયદેસર ફી ભરવામાં આવે છે અને તેના લીધે ગરીબ આદિવાસી સમાજ કે ગુજરાતનો કોઈ પણ ગરીબ વર્ગ એ બાળકને અધવચ્ચેથી ઉઠાવી લેવામાં આવે છે. આ સૌથી મોટી સમસ્યા આખા ગુજરાતની સમસ્યા છે. દાહોદની અંદર પણ બહુ બધી સમસ્યાઓ છે, પાણી, બેરોજગારી, બરાબર છે, બેરોજગારી. અરે શિક્ષણની જો અગર વાત કરવામાં આવે તો શિક્ષણના અંદર પણ સરકાર વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે. કોઈને
પૂરા પગારમાં સમાવેશ કરવો, તો શિક્ષણ બીજી જે સંસ્થાઓ છે એને અડધો પગાર આપવો, આ બધી જે નીતિઓ છે વાલા દવલાની નીતિ બંધ કરીને સમાન હક, ભારતનો જે માણસ નાગરિક છે તેને તમામ ક્ષેત્રની અંદર સમાન અધિકાર મળવો જોઈએ તેવી આ જે 2019 જે ચૂંટણી આવે છે તેને અનુલક્ષીને દાહોદની જે પ્રજા છે એની પણ આ માંગ છે અને સર્વ વસ્તુ આ બાબતે છે. જી, આભાર આપનો. હવે આપણે એક ખેડૂત મિત્ર છે એમની પાસેથી જાણીશું તેમનું શું કહેવું છે આ જિલ્લાની સમસ્યાઓ અને વિકાસના કાર્યો વિશે. હા, મેં એક રેટિયા ગામનો વતની છું, એ દાહોદ જિલ્લામાં નાનકડું ગામ છે. અમારા ગામમાં પાણીની સમસ્યા બહુ ચાલે છે. આ સરપંચ લોકોને કે કોઈ બી અધિકારી પાણી કે બોર હેડપંપ મુકાવે એ કોઈ આગો અધિકારી હોય, સભ્યકો હોય, એના ઘરે મુકાવી દે છે. ગરીબ લોકોને પાણી આપવામાં આવતું નથી, એ એના ઘરની આગળ જ મુકાવી દે છે. અને ભ્રષ્ટાચાર ચાલે છે, પાણીની સમસ્યા બહુ ચાલે છે અમારા. અને એક તો બેરોજગારી, અમારા જિલ્લાના લોકોને રોજગાર પૂરતા પ્રમાણમાં મળી રહેતો નથી. એમને બીજા એક જિલ્લાથી બીજા જિલ્લામાં રોજગાર મેળવવા માટે જવું પડે છે. અને બસ, મારું આટલું કહેવું છે. જી, એક વિદ્યાર્થી તરીકે આપનું શું કહેવું છે જિલ્લાની સમસ્યા વિશે, આપ શું કહેવા માગો? મેં આટલું જ કહેવા માગું કે દાહોદ જિલ્લામાં બેરોજગાર વિદ્યાર્થીઓ ઘણા ફરે છે, એમને સારી રીતે સારી નોકરી મળવી જોઈએ, સારો ધંધો મળવો જોઈએ અને સારી રીતે એમને મળવું જોઈએ, પૈસા પગાર મળવો જોઈએ. જી, આપ શું કહેવા માગો છો? શું સમસ્યા છે આપની, જિલ્લાની શું સમસ્યા છે, શું વિકાસના કામો થયો, શિક્ષણ બાબતમાં આપનું શું કહેવું છે, આપની શું સમસ્યા? ગુજરાતમાં દાહોદમાં અનેક કામો કરવામાં આવે છે પણ તે કામો પૂર્ણ કરવામાં આવતા નથી. જુદી જુદી પાર્ટીઓ દ્વારા જુદા જુદા કામો લેવામાં આવે છે પણ તે કામો પૂર્ણ કરવામાં આવતા નથી. અમુક કામો લે છે તે અધૂરા છોડીને રસ્તા બનાવે છે, તે અધૂરા છોડીને જતા રહે છે. અમુક કૂવા ખોદવામાં આવે છે, તે કૂવા બી પૂર્ણ કરવામાં આવતા નથી. પાણી નથી આવતું તો અધૂરા કામો કરીને છોડી દેવામાં આવે છે. દાહોદ જિલ્લામાં સૌથી મોટી સમસ્યા તો બેરોજગારી છે. તો પુરુષોને રોજગારી મેળવવા માટે અનેક સ્થળે સ્થળાંતર કરવું પડે છે. દાહોદમાં બીજા રાજ્યોના નાગરિકો આવીને વ્યવસાય કરે છે પરંતુ દાહોદના નાગરિકોને પૂરતો રોજગારી મળતી નથી, તે માટે તે લોકોને બીજે સ્થળાંતર કરવું પડે છે, જુદા જુદા રાજ્યોમાં જવું પડે છે. જી, આપ દાહોદના વતની છો, આપ પ્રોપર દાહોદના વતની છો, શું કહેવું છે આપનું? હા સર, એટલું કહેવું છે કે જે કોલેજની અંદર અત્યારે અમે કોલેજ ચાલુ છે અમારી, જે શિક્ષણ ફી લેવામાં આવે છે તે તદ્દન મફત કરવી જોઈએ. શિક્ષણના તરીકે જે આપણે દાહોદ જિલ્લામાં પાણીની બી આપણે વાત કરીએ તો પાણી બી પૂરતા પ્રમાણમાં મળતું નથી. જે ગામોના રસ્તાઓ છે તે પૂર્ણ થતા નથી, બરાબર રીતે કામ થતું નથી. જે પાર્ટી દ્વારા કામ લેવામાં આવે છે તે તદ્દન સારી રીતે કરવામાં આવતા નથી, અધૂરા કામ છોડીને પૂર્ણ કરી દે છે. જી, આપથી જાણીશું, આપ શું કહેવા માંગો છો? આપ એક વિદ્યાર્થી છો, આપનું શું કહેવું છે, શું હોવું જોઈએ? હું દાહોદ જિલ્લાનો રહેવાસી છું. ગુજરાતમાં સૌથી ગરીબ દાહોદ જિલ્લો છે, માટે બધા યુવાનો કોલેજ આઈટીઆઈ બધું કરે છે પણ બધા બેરોજગાર છે, એમને રોજગાર મળવી જોઈએ. જી, આપનું શું કહેવું છે? શું મુદ્દાઓ? દાહોદ જિલ્લામાં બેરોજગારી વધારે છે અને રોજગાર મેળવવા માટે મોટાભાગે સ્થળાંતર કરવું પડે છે. અને દાહોદ જિલ્લાની અંદર વાત કરીએ તો આપણા છાપ તળાવને દેખીએ તો એ સાફ થતું નથી, વારંવાર કોન્ટ્રાક્ટ આપી દેવામાં અને અધૂરા કામો જે કામની જે ગ્રાન્ટો આવે છે કામ વતાડવા ખાતર જ થાય છે, ખાલી બીજું કંઈ થતું નથી. તો આ હતા દાહોદ જિલ્લાના લોકો, તેમનું કહેવું હતું કે પાણીની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે અને શિક્ષણ મફત મળવું જોઈએ. તો ઉમેદવારોએ આ દાહોદના લોકોના મુદ્દાને ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં જો કામ કરશે અને જો તેને ધ્યાને રાખીને વાયદા કરશે તેને આ ચૂંટણી જંગમાં ફાયદો થશે એવું લાગી રહ્યું છે. નિહાલ શાહ, મંતવ્ય ન્યૂઝ, દાહોદ. જામનગર શહેર નવાનગરથી ઓળખાતા આ જામનગર શહેર અગાઉ સૌરાષ્ટ્રનું પેરિસથી પણ ઓળખાતું હતું, ત્યારે અહીં મહાનગરપાલિકામાં ભાજપનું છેલ્લા 2 દાયકાથી શાસન છે અને આ 2 દાયકાથી શાસન દરમિયાન શહેરના મુખ્ય જે પ્રાથમિક સુવિધાઓ છે તેને કેટલા કામો થયા, કેટલીક સમસ્યાઓ હજી પણ સ્થાનિકોમાં તરવડી રહી છે, એ જ વિશે આજે આપણે ચર્ચા કરવી છે. આપણે સ્થાનિકો પાસે જાણીશું. આપણે ગોકુલનગર વિસ્તારમાં છે, રણજીત સાગર રોડ છે, તેઓ પાસે સ્થાનિકો પાસે આવ્યા છે. સ્થાનિકોનો મૂળ કેવો છે, શું કહે છે સ્થાનિકોને, શું સમસ્યાઓ છે તે અંગે જ આપણે જાણવું છે. શું કહેશો આપ કે અહીંની જે સ્થાનિક સમસ્યાઓ, પ્રાથમિક સુવિધાઓ છે એ અંગે આપની સમસ્યાઓ કેટલા નિરાકરણ થયું? 2013 થી આ સોસાયટીમાં મકાન બનવાનું ચાલુ થયા છે
આજની તારીખ સુધીમાં હજી રોડ ગટર પાણી પૂરતું આવતું નથી, એ સમસ્યા મેઇન સમસ્યા છે. પછી ચોમાસામાં એટલું બધી તકલીફ પડે કે 108ને અહીં બોલાવી હોય તો પણ આવી શકતી નહીં, એટલી તકલીફ હતી. તો એ બાબતની મેં કમિશનરશ્રીને રજૂઆત કરીશ, કોર્પોરેટરશ્રીને સાથે રાખી અને મેળા કમિશનરશ્રી, ત્યારે 2 વર્ષ પછી આ રોડ ચાલુ થયો અત્યારે બરાબર રસ્તાનું. હા, ગટર અને પાણીની વ્યવસ્થા, ગટર રોડ પાણી એની વ્યવસ્થા જે તે યથાવત જ છે, મુશ્કેલી જ છે. આ બાબતે અવારનવાર કમિશનરશ્રીને રજૂઆતો પણ કરેલ છે, પણ હજી સુધી રસ્તાનું કે ગટરનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને રસ્તામાં ચાલી ન શકે એવી પરિસ્થિતિ હોય ત્યારે કોર્પોરેટરશ્રીને રજૂઆત કરી, ત્યારે એ લોકો અંદર માટી નાખી જાય, આ બધું કરી જાય છે, લોકલ આ થોડું ઘણું પ્રશ્ન સોલ્વ થાય છે, બાકી બીજું કોઈ હજી સુધી થયું નથી. એટલે કે ક્યાંક રોડ રસ્તાઓની સુવિધા નથી મળતી, આપ સ્થાનિક કોર્પોરેટર છો, આપ શું કહેશો, કેટલી રજૂઆતો આપને રોજ મળે છે, કેટલી રજૂઆત આપ ભારતીય જનતા પાર્ટીની શાસન એવી મહાનગરપાલિકામાં મૂકો છો? અમારે આ ખોડિયાર પાર્ક સોસાયટી છે, જે જ્ઞાનગંગા ટાંકો અહીંયા મેઇન આવેલો છે, જે માની લ્યો કે 100 મીટરના અંતરે ટાંકો છે, છતાંય અહીંયા પાણીની સમસ્યા એટલી બધી હોય છે. અને જે રોડ જે બનાવેલો છે એ લોકોની સુખાકારી માટે નથી બનાવ્યો, પણ મહાનગરપાલિકાના પોતાના સ્વાર્થ માટે જ્યાં ટાંકો છે એટલે એ રોડ બનાવેલો છે. ને એ રોડ તો એમ માનો કે ઘણા વર્ષો ત્યાં મંજૂર થયો હતો, છતાં એ કામ એવું ખોરંભે ચડી ગયું હતું કે અમે સોસાયટીવાળા અવારનવાર રજૂઆત કરી, ડેલિગેશનો એટલી વાર બહેનો ના ગયા, ભાઈઓ ના ગયા, કમિશનર લેવલ સુધી, જ્યારે ત્યાંના લોકોએ તો મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી. તે પછી એ રોડ 3 વર્ષ પછી રોડ ચાલુ કર્યો, મેટલિંગ કર્યા પછી 1 વર્ષ પછી એમને મેટલિંગ રહ્યું હતું, ને તે પછી એક રોડ એ જ્ઞાનગંગાવાળો એક રોડ બન્યો. બાકી આજુબાજુની એકેય શેરીની અંદર મહાનગરપાલિકાએ કોઈ જાતની સુવિધા નથી કરી. ને મહત્ત્વની વાત તો એ છે કે આ શેરી આ વિસ્તારની અંદર જેમ કે રઘુવીર ખોડિયારથી માંડીને મયુર ટાઉનશીપથી માંડીને સેટેલાઇટ સુધી કોઈ જાતની ભૂગર્ભની સુવિધા મહાનગરપાલિકાએ કોઈ દી હજી આયોજન કર્યું નથી. એ એમ કહે છે કે અમારે સંપ બનાવવો પડે, પમ્પિંગ સ્ટેશન બનાવવો પડે, પણ અમે એમ કહીએ છીએ કે તમે કે દિવસે બનાવશો? આજે તમે 2013થી ટેક્સ ચાલુ કરી દીધો છે, પ્રજા ટેક્સ ભરવા માંડ્યા છે, છતાં એને સુવિધા નથી, શું કામ? જનરલ બોર્ડની અંદર હું અમારા સાથી કોર્પોરેટર વિરોધ પક્ષવાળા અવારનવાર પ્રજાની રજૂઆત અમારા આગળ આવે એટલે અમે રજૂઆત કરતા જ હોઈએ છીએ, છતાંય આ શાસન ભારતીય જનતા પાર્ટીના શાસન માત્ર ને માત્ર ટેક્સ ઉઘરાવવામાં માન્ય છે. જેનું 5,000 ખાલી ટેક્સ હોય તો એમ કહેશે કે તમારા ઘરને સીલ કરી દેશી અથવા તમારી દુકાનને સીલ કરી દેશી. ને ટેક્સે કેવો કે હું એમ માનો કે જ્યાં જેને ક્ષેત્રફળ નાનું હોય એનું ડબલ ક્ષેત્રફળ કરીને આ લોકોને ટેક્સ આપવામાં આવ્યા છે, પણ છતાંય જનતા ને આટલો બધો અન્યાય કરે છે. ભારતીય જનતા પાર્ટીના જે શાસકો, જે નિર્ભર શાસન, મારી દૃષ્ટિએ કહેવાય કે નિર્ભર શાસનો છે, એ માત્ર ને માત્ર એસીવાળી ગાડીમાં ફરે છે ને એસીવાળા રૂમમાં ફરીને આ પ્રજાની કોઈ જાતની સમસ્યા સમજતા જ નથી. માત્ર ને માત્ર એને ટેક્સ દો ને અમે કહીને અમને અનુકૂળ લાગે અહીંયા રોડ રસ્તા કરી, બાકી પ્રજાને માટે સુખાકારી કાંઈ કરી જ નથી. પ્રજા માટે સુખાકારી નથી. અહીંયા એક નગરસેવક છે, હું આપને પૂછવા માંગીશ કે જામનગર શહેર એવું છે કે જ્યાં પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા પહેલેથી જ છે, શું આપને રજૂઆતો મળી રહી છે, કેવી રજૂઆતો મળી રહી છે અને સ્થાનિક જે લોકો છે તેઓ આપને પાણીની, પીવાના પાણીની સમસ્યા અંગે શું જણાવે છે? ભારતીય જનતા પાર્ટીના મિત્રો વારંવાર એમ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, તો મારું તો એવું માનવું છે કે આ એરિયામાં વોર્ડ નંબર 15માં અમારે 4-4 કોંગ્રેસની પેનલ છે, માત્ર ને માત્ર ખીનાખોરી રાખી અને અમારા એરિયાના વિકાસના કામ નથી થતા. કારણ કે અમારાથી બંધ છે ત્યાં સુધી અમે આ એરિયામાં પાણીની લાઈનો નાખી દીધી છે, લાઇટો પણ ફિટ કરી દીધી છે, અનેક વાર રજૂઆત કરવા છતાં ભોગર ગટર મંજૂર નથી થતી, નથી રોડ મંજૂર થતા, અને સામે જ આ તમારી સામે જ ટાંકો દેખાય છે. જો આ ટાંકો અહીં બાજુમાં હોય અને અમારા મતદારો તરસા, જેને કહેવાય ને કે તરસા રહીએ છે, 15-15 દિવસથી આ લોકોને પાણી ન આવે, વારંવાર રજૂઆત કરવા છતાં નવાઈની વાત તો એ છે કે જનરલ બોર્ડમાં DMCને મેં મુમેટાથી એનું સન્માન કર્યું હતું, કારણ કે આ સેટેલાઇટ વિસ્તારમાં ઓછામાં ઓછા 5-5 મહિનાથી લાઇટો બંધ છે. આ જામનગર મહાનગરપાલિકા આગળ એક લેમ્પના પૈસા નથી, અને વાતુના વડા કરે એવા મોટી મોટી વાતો કરે છે, વિકાસ વિકાસ, પણ હું જાહેરમાં કહું છું આ જામનગર મહાનગરપાલિકાના બોર્ડમાં, જનરલ બોર્ડમાં અનેકવાર અમે રજૂઆત કરી છે, અને ભાજપ
આ ગાય માતાના નામે જો મત લેતી હોય અને 2120 ગાયોના મૃત્યુ થતા હોય અને આ ભાજપના અધિકારીઓનો ઉપર પેટનું પાણી ન હલતું હોય અને વારંવાર આ જે આનંદભાઈએ વાત કરી કે આ રોડની, એ રોડ 3 વર્ષે બનાવ્યો છે. આ એરિયાના સાક્ષી છે અમારા માજી સરપંચ છે, જયસુખભાઈ છે, નારણભાઈ છે, કમિશનર આગળ ગયા છે, જોશી સાહેબને મળ્યા છે કે ભાઈ તંતન વરતિયા, આ વસુબેન ત્રિવેદી, મેયર, સંસદ સભ્ય પૂનમબેન અહીં શ્રી ગણેશ કરી ગયા છે. માત્ર ને માત્ર વાતુના વડા કરે છે ભારતીય જનતા પાર્ટી. એટલે રીંગણા કે રામ રામ, અને ખોટું બોલવામાં જો કોઈ નંબર વન હોય આ દેશમાં તો ભારતીય જનતા પાર્ટી છે. એનો જવાબ અમારા મતદારો આપશે. અમને તો જ્યારે અમારા મતદારો ફોન કરીએ ત્યારે અમે કોઓપરેટર અચૂક અમે હાજર જ હોઈએ છીએ, પણ અમારી કમનસીબી છે કે રાડું પાડતા દેકારા કરવા છતાંય આજે આજી ચામડીના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને બેઠા છે ને એ કાને વાત નથી લેતા. આ 23 તારીખે અમારા મતદારો એને જવાબ આપશે એવું અમને ચોક્કસ વિશ્વાસ છે. ચોક્કસથી જે પ્રમાણે લોકસભાની ચૂંટણી પણ નજીક છે, આપણી સાથે મહિલાઓ પણ છે. શું છે આપની સ્થાનિક મહિલાઓની જે રજૂઆત છે? પાણીની સમસ્યા છે, રોડ રસ્તા છે, ભૂગર્ભ ગટરની સમસ્યા છે, શું કહેશો? ભૂગર્ભ ગટરની જ છે સમસ્યા, પહેલામાં ભૂગર્ભ ગટરની જ છે. સોસ ખાડા છલી છલી જાય છે, કેટલા દી છોસ ખાડા ભરાઈ જાય ને, હવે તો કચરો આડુ આવે તો કેટલા વર્ષ થી અહીં રહેતા હોય અમે. એટલે આપણે ક્યાં કવરનો રજૂઆતો કરી છે કે કેમ? ના જી, અમે તો 1.5 વર્ષથી જ રહેવા આવ્યા છીએ, પણ તોય અમારો આ સોસ ખાડો ભરાઈ ગયો. તો સ્થાનિકો રજૂઆતો કરાવે છે. જી, જે રીતે આપને જે 2013 થી મહાનગરપાલિકા દ્વારા વેરો વસૂલવામાં આવે છે, આપને પૂરતું પાણી મળે છે પીવાનું કે નથી મળી? પાણી તો ક્યારેક ઓલું થાય છે, આપે છે, પણ એટલું જોઈએ એટલું નથી મળતું. ને બીજા નંબરમાં જે સોસિયા ખાડા ભરાઈ જાય છે, બાથરૂમમાંય અમારે પાણી ભરાય છે ને મચ્છરનો ત્રાસ થાય છે, તો એમાં બે રોગચાળો ફેલાવાનો જ છે ને. ને રોડ નથી એટલે વરસાદમાં પણ બહુ તકલીફ પડે છે. રોડ રસ્તા પાણીની આપની શું સમસ્યા છે, આપ શું કહેશો? રોડમાં તકલીફ મેન તો જે છે તે છે, આ ચોમાસામાં ગારામાં જાવું, કીચડમાં જાવું બધું, અને સોસિયા ભરાય છે, અને બીજા નંબરમાં હાઉસ ટેક્સ ને ઓલા ટેક્સ ને એ બધું મોકલી દે છે, પણ આ કાંઈ સગવડ આપતા નથી અમને લોકોને. તો એ સગવડ એને પહેલાં આપવી જોઈએ ને, પછી અમે ટેક્સ ભરીએ કેટલો કેમ. અને ગટરનું તો મેન ખાસ કરવાનું છે, ગટરનું ને રોડનું બે. પાણી આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આપ શું કહેશો, કેવી સમસ્યાઓ છે તેનું નિરાકરણ મુખ્યત્વે પહેલે કરી શકાય? ગટરની અને રોડની અને પાણી, આ ત્રણ તો અમારે જોશે. જેમ પાણી તો જીવન જરૂરિયાત છે જ, અને એ પૂરતું ન આવે તો અમે એના વિના ચલાવી કેવી રીતે લઈએ એમ. અને ચોક્કસથી જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે, અન્ય પુરુષો પણ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમની સાથે પણ જાણીશું, એમના મંતવ્ય પણ જાણીશું. શું કહેશો, જે રીતે સ્થાનિક મહિલાઓ છે રોષે ભરાણી છે અને તેઓને પીવાનું પાણીની જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી થઈ રહ્યું, શું કહેશો? આના માટે ઘણી વખત રજૂઆત, જો અમારા કોઓપરેટર અમે કરતા હોય કોઓપરેશનમાં, આ માટે અમે ગયેલા છીએ બધા આખી સોસાયટી 2-3 વખત. આના માટે પાણીની વ્યવસ્થા જો એટલી નથી, આમાં રોડ રસ્તાને ગટર નથી, કારણ કે પૈસા ટેક્સ તો જેટલો સિટી વાળા ભરે છે એટલે જ અમે સોસાયટી વાળા ભરી જ છીએ બધા અરે બરોબર, છતાંય કોઈ અમને સુવિધા આપતી નથી. ભાજપ વાળા ઓલા ગધા બેઠા હોય ને, એક વખત એને વયા જાય ને પછી એનો વારો આવશે, અહીં અમારો તાલુક નહીં આવે. મંત્રીએ જાણ્યા કે જે રીતે જે સ્થાનિક મહિલાઓ છે તેઓ પણ જણાવી રહ્યા છે કે મુખ્ય જે પ્રાથમિક સુવિધાઓ છે તેનો આજ સુધી હજી સુધી કોઈ પણ ઉકેલ આવવામાં આવ્યો નથી, અને 2013 સુધી જે મહાનગરપાલિકાએ છે તે ઉપર વેરો ઠોકી બેસાડવામાં આવ્યો છે, જ્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મતદારો છે તે પોતાના મતો છે તે રોષપૂર્ણ ઠાલવશે અને પોતાની જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તેનું નિરાકરણ કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક અવારનવાર પણ રજૂઆતો કરી રહ્યા છે. કેમેરા પર્સન તેજસ ભાનુશાલી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લાખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે એ લોકોનો, શું જેઓ પાણી માટે પણ હાલ વલખા મારી રહ્યા છે. ફરી એક વખત વિશેષ મુદ્દા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.